સીતારામને જય શ્રી કૃષ્ણ. બધાને સ્વાગત છે તમારું મારા રંગીલા પાલની રસોઈમાં. આજે આપણે બનાવીશું બાજરીની રોટલી. બાજરીનો રોટલો તો તમે ઘણી વખત ખાધો હશે, પણ આ રીતે એકવાર બાજરીની રોટલી બનાવીને ટ્રાય કરજો. જે દાંત વગરના ઘરડા લોકો હશે એ પણ સરસ રીતે ચાવી ચાવીને ખાઈ શકશે. તો આ રીતે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ. તો અહીંયા બાજરીની રોટલી બનાવવા માટે અહીંયા મેં 1 કપ બાજરીનો ઝીણો લોટ લઈ લીધો છે, અને એ જ કપના માપથી મેં અહીંયા 1 કપ પાણી લઈ લીધું છે. અહીંયા ગેસ ઉપર મેં 1 કડાઈ ગરમ કરવા મૂકી દીધી છે. એમાં આપણે 1 કપ પાણી હતું એ આપણે એડ કરી લઈશું, અને એમાં સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું. હવે પાણીને આપણે એક ઉભરો આવવા દઈશું. તો પાણી આપણું સરસ રીતે ઉકળવા લાગ્યું છે. તો હવે આપણે એમાં થોડોક લોટ એડ કરતા જઈશું અને વેલણની મદદથી હલાવતા જઈશું. તો આ રીતે થોડો થોડો લોટ એડ કરીને આપણે એને સરસ રીતે બાફી લેવાનું છે. તો લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું, અને ગેસની આંચ આપણે એકદમ ધીમી કરી લેવાની છે. લોટ આપણો કોરો ન રહી જાય એ રીતે આપણે સરસ રીતે હલાવી લઈશું. તો લોટ આપણો સરસ મિક્સ થઈ ગયો છે. તો હવે એને ઢાંકીને આપણે 2 મિનિટ સુધી રહેવા દઈશું, જેથી કરીને આપણો બાજરીનો લોટ સરસ રીતે બફાઈ જાય. તો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો લોટ સરસ રીતે બફાઈ ગયો છે. તો હવે એને એક આપણે બાઉલમાં કાઢી લઈશું. અને 1/2 ચમચી જેટલું આપણે તેલ એડ કરીને એને સરસ રીતે મસળી લઈશું. મસળશું એટલે આપણો લોટ એકદમ સોફ્ટ બને જાય છે. રોટલી બનાવવા માટે લોટ થોડો ગરમ છે એટલે હું ગ્લાસની મદદથી ચીકવી રહી છું. તમે થોડોક ઠંડો થવા દઈને હાથ વડે પણ ચીકવી શકો છો. આ રીતે આપણે લોટને એકદમ સોફ્ટ બનાવી લઈશું. તો લોટ આપણો એકદમ સોફ્ટ રોટલી બનવા માટે તૈયાર થઈ ગયો છે. તો હવે એને આપણે રોટલી વણી લઈશું. તો અહીંયા મેં એક લુઓ લઈ લીધો છે, એને હાથ વડે આપણે સરસ રીતે ચીકવી લઈશું. અહીંયા તમારે જેવડી રોટલી બનાવી હોય એ પ્રમાણે તમારે લઈ લેવાની. તો અહીંયા મેં એક લુઓ બનાવીને તૈયાર કરી લીધો છે. ઉપરથી આપણે થોડોક બાજરીનો લોટ ભભરાવીશું અને રોટલી વણીને તૈયાર કરી લઈશું. અહીંયા તમે હાથની મદદથી આ રીતે પણ વણીને તૈયાર કરી શકો છો, અને આ રીતે વેલણની મદદથી પણ બનાવીને તૈયાર કરી શકો છો. બંને રીતે તમે તૈયાર કરી શકો છો. તો અહીંયા આ રીતે આપણે પાતળી રોટલી વણીને તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણી રોટલી વણાઈને તૈયાર થઈ ગઈ છે. રોટલીને હવે આપણે શેકી લઈશું. રોટલી આપણી ગરમ થઈ ગઈ છે, તો આપણે રોટલીને એડ કરી લઈશું, અને ગેસની ધીમી આંચે આપણે એને સરસ રીતે બંને બાજુથી શેકી લઈશું. તો અહીંયા આપણે આ કોટનના કપડાની મદદથી આપણે ઉપરથી પ્રેસ કરીને સરસ રીતે બંને બાજુથી શેકી લઈશું. તો 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો આપણે એને બીજી બાજુ પલટાવી લઈશું, અને બીજી બાજુ પણ ઉપરથી પ્રેસ કરીને સરસ રીતે આપણે એને ચેડવી લઈશું. તો આપણી રોટલી બંને બાજુથી સરસ રીતે ચડીને તૈયાર છે. એકદમ ઘઉંની રોટલી હોય એ રીતે ફૂલીને તૈયાર થઈ છે. તો અહીંયા ગરમ ગરમ રોટલીને આપણે ઘી લગાવી લઈશું. અહીંયા જો તમને પસંદ હોય તો તમે પરોઠાની જેમ ઘી નાખીને પણ તળી શકો છો. તો આ રીતે આપણે બીજી પણ બનાવીને તૈયાર કરી લઈશું.
તો તૈયાર છે આપણે સરસ મજાની ગરમા ગરમ બાજરીની રોટલી. તો આપણે સરસ મજાની ગરમા ગરમ બાજરીની રોટલી તૈયાર છે. અહીંયા મેં મગના શાક સાથે સર્વ કરી છે. અહીંયા મેં આજે મગનું શાક બનાવ્યું હતું, તેની જોડે આ બાજરીની રોટલી ખાવાની ખૂબ જ મજા આવશે. અને સાથે આપણે તળેલા મરચા મૂકીશું. સરસ મજાની બાજરીની રોટલી તૈયાર છે, એકદમ ઘઉંની રોટલીની જેમ જ એકદમ સોફ્ટ બની છે. જે ઘરડા લોકોને ખાવી છે તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે, દાંત વગર પણ ખાઈ શકશે. તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.